હાલ અત્યારના ડિજિટલ યુગમાં આપણે બધા કેશલેસ અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું વધુ પસંદ કરીએ છીએ. આ ડિજિટલ પેમેન્ટ કરવા માટે તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ છો, પણ જ્યારે તમે બેંક પાસેથી તે કાર્ડને મેળવો છો ત્યારે તે કાર્ડ ઉપર માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ અને રૂપે કાર્ડ લખેલું હોય છે. પણ શું તમને ખબર છે કે તેની અંદર શું અલગ છે અને શું તેનાથી ગ્રાહકને યુઝ કરવામાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ. હાય ગાઈસ, હું છું મોહિન ને તમે જોઈ રહ્યા છો ટેકનિકલ કાઠિયાવાડી. માસ્ટર, વિઝા અને રૂપે કાર્ડની મદદથી કરવામાં આવતા કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શનને પેમેન્ટ ગેટવે કહેવામાં આવે છે. પેમેન્ટ ગેટવે એટલે કે જ્યારે તમે કોઈપણ એટીએમની અંદરથી પૈસા મેળવો છો ત્યારે તમારી અને બેંકની વચ્ચે જે પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું છે તેને પેમેન્ટ ગેટવે કહેવામાં આવે છે. જ્યારે તમે કોઈપણ દુકાન કે મોલની અંદર શોપિંગ કરવા માટે જાઓ છો ત્યારે તમે પેમેન્ટ કરવા માટે કાર્ડને મશીનની અંદર સ્વાઇપ કરો છો ત્યારે તમારા પૈસા તમારા એકાઉન્ટની અંદરથી કટ થઈ જાય છે, પણ તમને એ નથી ખબર હોતી કે પૈસા કયા બેંકની અંદર અને કયા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ બધા કામ માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ અને રૂપે કાર્ડ જેવી કંપની દ્વારા કરવામાં આવે છે. સૌપ્રથમ આ બધી કંપની બેંક સાથે ટાઈપ કરે છે અને જેથી તે બેંકના સર્વરને એક્સેસ કરી શકે અને પૈસાને ટ્રાન્સફર અને રિસીવ કરી શકે. આ તો વાત થઈ પેમેન્ટ ગેટવેની. હવે આપણે વાત કરીએ માસ્ટર, વિઝા અને રૂપે કાર્ડની. તો આ કંપનીમાંથી વિઝા અને માસ્ટર કાર્ડ એ વિદેશી કંપની છે, જ્યારે રૂપે કાર્ડ એ ભારતની કંપની છે. આ ત્રણેય કાર્ડમાંથી તમે વિઝા અને માસ્ટરની મદદથી ઇન્ટરનેશનલ પેમેન્ટ કરી શકો છો, કારણ કે તે 160થી પણ વધુ દેશની અંદર પૈસાનું ટ્રાન્સફર કરી શકે છે, જ્યારે રૂપે કાર્ડ એ માત્ર ભારતની અંદર જ પૈસાનું ટ્રાન્સફર કરી શકે છે. આ સાંભળીને તમને હવે થતું હશે કે વિઝા અને માસ્ટર કાર્ડ એ રૂપે કાર્ડ કરતાં સારા કાર્ડ છે, પણ એવું નથી. વિઝા અને માસ્ટર કાર્ડ એ વિદેશી કંપની હોવાથી અને તે ઇન્ટરનેશનલ પેમેન્ટને સપોર્ટ કરતા હોવાથી તેના ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ વધુ હોય છે, અને આખા વર્ષ દરમિયાન તમારે રૂપે કાર્ડની સરખામણીમાં તમારે એન્યુઅલ ફી પણ વધુ ચૂકવવી પડે છે. જ્યારે રૂપે કાર્ડ એ માત્ર ભારતની અંદર જ સપોર્ટ કરે છે, પણ માત્ર ભારતની અંદર જ સપોર્ટ હોવાથી તમે પૈસાનું ટ્રાન્સફર એ વિઝા અને માસ્ટર કાર્ડની સરખામણીમાં ઝડપથી કરી શકો છો, અને રૂપે કાર્ડ માટે તમારે કોઈ પણ એન્યુઅલ ફી ચૂકવવી પડતી નથી. તો જો તમારે દેશની બહાર એટલે કે ઇન્ટરનેશનલ પેમેન્ટ કરવાનું પ્રમાણ વધુ હોય તો તમે વિઝા અને માસ્ટર કાર્ડનો ઉપયોગ કરી શકો છો, અને જો તમારે દેશની અંદર જ પેમેન્ટ ટ્રાન્સફરનો ઉપયોગ કરતા હો તો રૂપે કાર્ડ તમારા માટે સારું છે. અને આની સાથે એક વાત હજુ કે વિઝા અને માસ્ટર કાર્ડની જેમ જ બીજી ઘણી બધી કંપની જેવી કે અમેરિકન એક્સપ્રેસ, મેસ્ટ્રો, ડિસ્કવર નેટવર્ક, આ બધી પણ ઇન્ટરનેશનલ પેમેન્ટ ગેટવેની સુવિધા ભારતની અંદર આપે છે, પણ આમાંથી વિઝા અને માસ્ટર કાર્ડ એ પ્રચલિત કંપની છે. તો હવે તમને માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ અને રૂપે કાર્ડ વિશેની માહિતી વિસ્તારમાં ખબર પડી ગઈ હશે. તો હવે જ્યારે પણ તમે બેંકની અંદર ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ લેવા માટે જાઓ તો તમે આ માહિતીનું ધ્યાન રાખજો અને તમારી જરૂરિયાત મુજબનું કાર્ડ પસંદ કરજો. તો બસ, વિડીયોમાં આજ માટે આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને આવા જ ટેક વિડીયો ગુજરાતીમાં વધુ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.